कल से नवरात्रि का पर्व शुरू हो रहा है। ऐसे में आज महाराजा सयाजीराव यूनिवर्सिटी की ओर से रात्रि बिफोर नवरात्रि MSU रमझट का आयोजन किया गया था, जिसमें कोरोना गाइडलाइंस के तहत MSU के छात्रों ने गरबा किए। महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बड़ौदा के छात्रों ने राज्य सरकार और केंद्र सरकार की गाइडलाइंस के तहत आज सभी चीज़ों का एहतियात बरतते हुए MSU रमझट यानी कि रात्रि बिफोर नवरात्रि 2021 का आयोजन किया। इस आयोजन का मुख्य उद्देश्य कोविड वैक्सीनेशन के बारे में सामाजिक जागृति फैलाने का रहा। वैसे इस आयोजन के तहत MSU के छात्रों ने कोरोना गाइडलाइंस का पूरी तरीके से पालन करते हुए गरबा किया। इस मौके पर मुख्य अतिथि के तौर पर MSU के सेनेट और सिंडिकेट सभ्य डॉक्टर जिगर इनामदार और सत्यन कुलापकर को बुलाया गया, जिन्होंने माताजी की पूजा अर्चना भी की। દર વર્ષની જેમ જે મોડી રાત સુધી ગરબાની છૂટ આપવામાં આવે છે, ત્યારે આ વખતે અમુક લિમિટેડ ટાઈમ આપવામાં આવે છે, એના માટે શું કહેશો? આ વખતે બધાને એવું તો છે જ કે કદાચ એક કલાક ઓછો ગરબા રમવા વખતે ક્રિકેટમાં બહાર જવાનું મન નહીં થાય, પણ એની સાથે એક વસ્તુ એવી છે કે જ્યારે બે વર્ષથી નથી રમવા તો ના કરતા તો આ વખતે 3 કલાક બી રમવા મળે તો બહુ છે। અને આપણે બધા સમજીએ છીએ જે આપણા બધાની પરિસ્થિતિમાંથી આપણે લોકો નીકળી ચૂક્યા છે એ આપણને પાછી લાવવાની સાવ જ બંધ થઈ જાય, એના કરતાં તો સરકારના નિર્ણયોને અમે બધા જ બહુ માન આપીએ છીએ અને બધા જ પૂરેપૂરા દિલથી એનો સ્વીકાર કરીએ છીએ અને એ જ હિસાબથી અમે બધા ગરબા રમવા માટે રહેલું છીએ। શેરી ગરબા એમ જોવા જઈએ ને તો આપણી એક જૂની જ પ્રથા છે। પહેલાંના સમયમાં મોટા ગરબા મોટા સિંગર્સ ગ્રાઉન્ડ નહોતા હોતા ત્યારે બધા પોતાના ફળિયામાં જ જે રમે લંબગોળમાં એને શેરી ગરબા કહેવાય। તો આ વખતે બી જ્યારે આપણા પાસે જગ્યા
ને અને પરિસ્થિતિને નજરમાં રાખતા જે આપણા પાસે સામે છૂટછાટ આવી છે, જે પ્રમાણેની ગાઈડલાઈન્સ આવી છે, એ હિસાબથી શેરી કરવા કદાચ તો નવું લાગશે, જૂનું જ આપણને કદાચ નવું લાગશે, પણ મજા એટલી જ આવશે એમાં સેજાઈ ફેરબદલમાં। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।